સ્ટાર્ટ દેશભરમાં નાના અને મોટા ઔદ્યોગિક એકમ માટે કન્નડગતના મુખ્ય સ્ત્રોત એવા ઓગણીસો ત્રેવીસના બોઈલર ધારા જેવી નાની નાની સમસ્યાઓ પ્રત્યે પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે આ કાયદાનો ઉપયોગ ઔદ્યોગિક એકમોના માલિકો પાસેથી પૈસા પડાવવા માટે થતો હતો કેન્દ્રમાં જ્યારે એનડીએનું શાસન હતું ત્યારે બોઇલર ધારામાં સુધારો કરવાનો મુદ્દો હાથ પર લેવાયો હતો પરંતુ કેન્દ્રીય કેબિનેટે આ બાબતે સમજૂતી આપી નહીં પરંતુ નરેન્દ્ર મોદીએ એક પણ જિંદગી જોખમમાં મૂક્યા વિના નિરીક્ષણોના ધોરણોમાં પરિવર્તન લાવી દીધું રાજ્યમાં બોઈલર સંબંધિત એક પણ દુર્ઘટના ઘટી નથી ફકરો કેન્દ્ર ખાતે શ્રમ કાયદામાં આપણે સુધારાઓ લાવી શક્યા નથી પરંતુ શ્રી નરેન્દ્ર મોદીએ આ ક્ષેત્રમાં અજોડ અને અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી છે ગુજરાતમાં સેવાનો અંત એ હવે છટણી તરીકે જોવામાં આવતો નથી કારણ કે રાજ્ય સરકારે છૂટા કરતા તમામ કર્મચારીઓને પર્યાપ્ત વળતર મળી રહે તે ખાસ જોયું છે તેમ છતાં ગુજરાતમાં માનવ દિવસોનો એક પણ વ્યય એક ટકાથી ઓછો છે જ્યારે બંગાળમાં આ દર ગુજરાત કરતાં એકસો પચાસ ગણો વધુ છે શ્રમ મોરચે ગુજરાતની જેવી શાંતિ કોઈ રાજ્યમાં નથી શ્રી નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતની શાસન બાગડોર સંભાળી ત્યારે રાજ્યની મહેસૂલી ખાત લગભગ પચીસ હજાર કરોડની હતી તેમણે અનેક લઘુ ક્ષેત્રોને તત્કાળ રાહતો આપી હતી પરંતુ આજે રાજ્યમાં મહેસૂલ ખાતામાં પુરાંત છે કારણ કે તેમણે રાજ્ય શાસનમાં કાર્યક્ષમતાના વિવિધ ધોરણો દાખલ કર્યા છે હાજરી આપી છે ચીનમાં છેલ્લે યોજાયેલી પરિષદમાં હું તેમની સાથે હતો છેલ્લા છ વર્ષ દરમિયાન ગુજરાતના નોંધપાત્ર વિકાસ માટે તેમને ચોમેરથી જે પ્રશંસા સાંપડી છે તે મોટા ભાગના રાજ્યો માટે ઈશારૂપ છે શ્રી રતન તાતાએ પણ પરિષદમાં આ પ્રમાણે જણાવ્યું હતું શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યને રોકાણને આકર્ષવા માટે કોઈ પ્રયાસો કરવાની આવશ્યકતા નથી રહેતી ઉલટાનું જો ગુજરાતમાં અમારી હાજરી નહીં હોય તો અમે મૂર્ખ ઠરીશું ફકરો ઘણા લોકો કહે છે કે ભારતમાં આર્થિક સુધારા થંભી ગયા છે આવું દેખાય છે કારણ કે રાજ્યોને પ્રવૃત્તિઓ તબદીલ કરવામાં આવી નથી મારી સામે જ્યારે કોઈ આ પ્રશ્ન ઉઠાવે છે ત્યારે તેમને તરત કહું છું કે રાજ્યોમાં જાવ અને શ્રી નરેન્દ્ર મોદી જેવા કોઈ વ્યક્તિને શોધી કાઢો કે જેઓ તેમની યોજનાઓનો સફળ અમલ કરી બતાવશે કોઈપણ જાતના દેખાવ કે ભપકા વગર તેમણે રાજ્યના તમામ જાહેર ક્ષેત્રના સાહસોનું નફા કરતા સાહસોમાં પરિવર્તન કરી દીધું છે ફક્ત